તો આજનો ટોપિક આપણો છે ટોપિક નંબર 10, જે ચેપ્ટર નંબર 2માં પેજ નંબર ટેક્સ્ટબુકના 71માં છે. અને ટોપિક છે આપણો ડાયઇલેક્ટ્રિક. ડાયઇલેક્ટ્રિકને આપણે ગુજરાતીમાં અવાહક પદાર્થ કહેવાશે. ડાયઇલેક્ટ્રિક એટલે કે અવાહક પદાર્થ. અને તેમાં ધ્રુવીભવન વિશે આપણે ચર્ચા કરવાના છીએ. તો પહેલાં આપણે શું કરશું કે ભાઈ સુવાહક એટલે કે વાહક પદાર્થ અને અવાહકને બંનેને આપણે કમ્પેરિઝન કરીશું, જેમાં આપણે સુવાહક પદાર્થને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે શું થાય. તો આપણે જે ટેક્સ્ટબુક છે એ ટેક્સ્ટબુકમાં આપણે છે ભાઈ ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ કે ભાઈ સુવાહક પદાર્થની અંદર શું હોય છે, મુક્ત ઇલેક્ટ્રોન હોય છે. અને મુક્ત ઇલેક્ટ્રોન બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં આવે તો એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં, આ ધારો કે E0 નામનું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અહીંયા બાહ્ય લખેલું છે, તો એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એ થાય શું કે ઇલેક્ટ્રોન ઉપર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે, જેથી ઇલેક્ટ્રોન છે આ બાજુ એકઠા થાય, સામે એટલો ધન વીજભાર ખુલ્લો પડવા લાગે છે. અને આ જે અહીંયા એક વીજભારો સપાટી ઉપર ભેગા થાય તો એ સપાટી ઉપર જે વીજભારો ભેગા થાય તો એની કંઈક આપણે સપાટી ઉપર પૃષ્ઠ ઘનતા પણ મળે, અને એ પૃષ્ઠ ઘનતાને સિગ્મા મુક્ત એટલે કે મુક્ત ઇલેક્ટ્રોનને કારણે આપણને છે આ ભાઈ વીજભારિત પદાર્થ પ્રાપ્ત, સપાટી પ્રાપ્ત થાય, અને એના કારણે એક અંદરના વિસ્તારમાં નવું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય, જે આની પહેલાં આપણે ચર્ચા કરી ગયા છીએ. જે ઇન્ટરનલ વિદ્યુત ક્ષેત્ર, જે અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર જે નવું ઉત્પન્ન થયું અને જે બાહ્ય વિદ્યુત ક્ષેત્રનો શું કરશે, વિરોધ કરશે, અને આ જે વીજભારો અહીંયા સપાટી ઉપર એટલા ગોઠવાઈ જશે કે જેના કારણે અંદર અને બાહ્ય વિદ્યુત ક્ષેત્રનો ટોટલ આપણે સરવાળો કરવામાં આવે તો તે આપણને છે E0 એટલે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અને E અંદર એટલે કે અંદરના ભાગમાં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, બેનો સરવાળો કરો તો તમને અંદરના ભાગમાં ટોટલ વિદ્યુત ક્ષેત્ર આપણને 0 પ્રાપ્ત થાય છે. એટલે ફાઇનલી તમને ખ્યાલ હોય તો આપણે આવી આકૃતિ પણ દર્શાવી હતી કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે વાહક પદાર્થને મૂકવામાં આવે ત્યારે વાહક પદાર્થની અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર સંપૂર્ણ શું રહે છે, 0 રહે છે, કારણ કે સપાટી ઉપર વીજભાર પ્રેરિત થાય છે. અને અહીંયા છે ભાઈ સપાટીને લંબરૂપે આપણે છે ભાઈ અહીંયા બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે એ આપણે આવી રીતે જ આપણે દર્શાવી શકીએ છીએ, જે આપણે આની પહેલાં પણ 2 વાર લગભગ ચર્ચા કરી ગયા છીએ. નવી વસ્તુ એ છે કે આપણા માટે અવાહક પદાર્થ, અવાહક પદાર્થમાં 2 પ્રકાર છે, જેમાં ધ્રુવીય એટલે કે જેના દરેક અણુ કાયમી ડાયપોલ, અહીંયા લખેલું છે કે અણુ કાયમી ડાયપોલ હોય, જેના દરેક અણુ કાયમી ડાયપોલ, ડાયપોલ એટલે કે જે આપણને ખ્યાલ છે કે જેમાં સમાન અને વિજાતીય વીજભારો કંઈક પરિમિત અંતરે હોય તો એને આપણે ડાયપોલ કહેવામાં આવશે. તો કાયમી ડાયપોલ હોય તો એવા ધ્રુવીય અણુ કહેવામાં આવશે, ધ્રુવી અને ધ્રુવીય અણુનો પદાર્થને ધ્રુવીય પદાર્થ કહેવામાં આવશે. સામે બીજો છે આપણી પાસે અધ્રુવીય એટલે કે જેના અણુ કાયમી ડાયપોલ હોતા નથી. તો પહેલાં આપણે ધ્રુવીય પદાર્થની વાત કરશું કે ધ્રુવીય પદાર્થમાં અણુઓ કાયમી ડાયપોલ હોય, જેમાં કે HCl, H+ Cl- H+ ધન Cl- એટલો જ ભાઈ, આ ધારો કે H+ અણુ, આ ધારો કે Cl- અણુ, પરમાણુ, અને આ બંને પરમાણુઓ સમાન અને વિજાતીય ભાઈ વીજભારિત છે અને એ પરિમિત નિશ્ચિત અંતર ગોઠવાયેલા છે, તો એનું કંઈક ડાયપોલ આપણે મળે. અને ડાયપોલ મોમેન્ટ ઋણથી ધન એટલે કે Cl- થી H+ સુધી ડાયપોલ મોમેન્ટ પ્રાપ્ત થાય. સામે H2O છે, જે પણ ધ્રુવીય, 2H અને એક ઓક્સિજન, આવી રીતે H2O અણુ, જેની પણ ડાયપોલ આપણે પ્રાપ્ત થાય છે, એની ડાયપોલ મોમેન્ટ આપણે આ બાજુ પ્રાપ્ત થશે, આની કેમ ઋણથી ધન ધ્રુવ તરફ મળે છે. સામે આમાંય પણ એવી જ રીતે ધન અને ઋણ વીજભારના કેન્દ્રો પ્રાપ્ત થાય જ છે, કુદરતી છે. સામાન્ય અવસ્થામાં ધારો કે આવા કોઈ ધ્રુવીય અણુવાળો એક પદાર્થ હોય તો જેમાં બધાએ, આ ધારો કે અણુ મેં જે દર્શાવ્યા એ બધા કાયમી ડાયપોલ છે, જેમાં કાયમી ડાયપોલ હોય એટલે કે એના ધન અને ઋણ વીજભારો આવી રીતે આપણને છે દરેક અણુના ધન અને ઋણ વીજભારો આપણે આ દર્શાવેલા છે. પણ જો એને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ગોઠવવામાં આવે તો ધન વીજભારો ઉપર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગશે, જેથી આ બધા ધન વીજભારો છે એ ક્ષેત્રની દિશામાં હોય એવી રીતે ગોઠવાય,
અને ઋણ વીજભાર જેના અણુનો ઋણ વીજભાર હોય એ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગોઠવાશે. એટલે કે આવી રીતે આ બધા ધન વીજભારો છે. આ ઋણ ફરીથી કહી દઈએ, આના દરેક અણુ છે એમાં ધન વીજભાર અને ઋણ વીજભાર અને આ અણુ છે બરાબર. તો આ બધા અણુ આપણે દર્શાવ્યા જેમાં એચ પ્લસ, એટલે સોરી ઉદાહરણ તરીકે આપણે વિચાર કરીએ કે ભાઈ આ ધન વીજભાર, આ ઋણ વીજભાર, ધન વીજભાર, ઋણ વીજભાર, આ બધા અણુઓથી આવી રીતે એ બધા સામાન્ય અવસ્થામાં અસ્તવ્યસ્ત ગોઠવણ હતા. પણ જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ગોઠવણ તો એક જ દિશામાં આવી રીતે ગોઠવાય છે. વાહક પદાર્થની જેમ આમાં કોઈ મુક્ત ઇલેક્ટ્રોન હોતા નથી કે જેથી મુક્ત ઇલેક્ટ્રોન આવી રીતે મૂ થઈને આ બાજુ આવી જાય, સામે ધન વીજભાર એટલો જ ખુલ્લો પડી જાય. પણ આમાં શું હોય છે કે ભાઈ અણુઓ પોતે ડાયપોલ છે, એટલે એનો ધન વીજભાર આ બાજુ ગોઠવાશે અને ઋણ વીજભારની આ બાજુની સપાટીમાં ગોઠવાશે. જેથી અહીંયા છે આપણે માટે જે સિગ્મા પી, એટલે કે જે આ ડાયપોલ મોમેન્ટને કારણે જે ઓલું વીજભારિત હોય એના કારણે આપણે છે એક વીજભારિત આ સપાટી પ્રાપ્ત થાય છે, એની પૃષ્ઠ ઘનતાને સિગ્મા પી વડે દર્શાવેલી હતી, સોરી દર્શાવેલી છે. આમાં એક નવું વિદ્યુત ક્ષેત્ર અંદરના વિસ્તારમાં પ્રાપ્ત થશે જે બાહ્ય વિદ્યુત ક્ષેત્રનો વિરોધ કરતી દિશામાં હશે જ, પણ એ અંદરનું વિદ્યુત ક્ષેત્ર એટલું મોટું પ્રબળ હશે નહીં કે જેથી પરિણામી વિદ્યુત ક્ષેત્ર અંદરના વિસ્તારમાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર એ ઝીરો પ્રાપ્ત થાય, એટલે કે ઝીરો પ્રાપ્ત ન થાય, સોરી અંદરના વિસ્તારમાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણે શું છે બેનો સરવાળો એ નોટ ઇક્વલ ટુ ઝીરો. શું કામે? કારણ કે અહીંયા કોઈ મુક્ત નથી, અહીંયા જેટલા અણુ હતા સપાટી ઉપર એનો જે ઋણ વીજભાર આમ ગોઠવાણો અહીંયા આપણે જે કીધું એ મુજબ બાહ્ય વિદ્યુત ક્ષેત્રને કારણે, તો એ જે અણુ હતા એટલા સીમિત જ અહીંયા વીજભારો ની પૃષ્ઠ ઘનતા પ્રાપ્ત થશે અને એનું એટલું સીમિત જ અંદરના વિસ્તારમાં નવું વિદ્યુત ક્ષેત્ર મળશે. અહીં નવું વિદ્યુત ક્ષેત્ર છે એ એટલું પ્રબળ નહીં હોય કે જેથી છે પરિણામી વિદ્યુત ક્ષેત્ર ઝીરો કરી નાખે. પણ એટલું કહી શકાય કે અવાહક પદાર્થની અંદરના વિસ્તારમાં હવે વિદ્યુત ક્ષેત્ર એ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર કરતાં અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેવું હશે, ઓછું હશે, કેવું હશે, કારણ કે અંદરના વિસ્તારમાં એક નવું વિદ્યુત ક્ષેત્ર પ્રેરિત થયું છે એટલા માટે. તો આમ ફાઇનલી વાત શું થઈ કે ભાઈ વાહક પદાર્થ હોય તો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર મૂકવામાં આવે તો અંદરના વિસ્તારમાં 100% વિદ્યુત ક્ષેત્ર ઝીરો મળે, જેને આપણે ડાયઇલેક્ટ્રિક શિલ્ડિંગ પણ કહેવામાં આવ્યું હતું યાદ હોય તો. અને જો અવાહક પદાર્થમાં જો આને મૂકવામાં આવે તો અવાહક પદાર્થમાં પણ આવી રીતે છે ભાઈ, એમાંય ધ્રુવીય જો અવાહક પદાર્થ હોય તો એની અંદરના વિસ્તારમાં પણ આવી રીતે નવું વિદ્યુત ક્ષેત્ર મળે છે, પણ એટલું બધું પ્રબળ નહીં જેથી આપણે એમ કહી શકાય કે અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર પહેલાં કરતાં થોડું શું થઈ જશે, ઘટી જશે. તો બીજો છે આપણી પાસે આમાંનામાં આપણે જો વેરાયટી વિચાર કરીએ અવાહક પદાર્થની જ આપણે વાત કરીએ છીએ અત્યારે, અવાહક પદાર્થમાં બીજો છે અધ્રુવીય પદાર્થ. તો અધ્રુવીય પદાર્થના ઉદાહરણ તરીકે આપણી પાસે છે ભાઈ H2 છે, CO2 છે. H2 એટલે કે જેમાં બે આવી રીતે હાઇડ્રોજનના પરમાણુઓ છે, એના ધન અને ઋણ વીજભારના કેન્દ્રો છે, છૂટા નથી હોતા. અહીંયા છે ભાઈ આવી રીતે અહીંયા પણ આપણે વિચાર કરી શકાય ભાઈ CO2 માટે ભાઈ બે ઓક્સિજન અને એક કાર્બનનો આવી રીતે પરમાણુ હોય છે, એના ધન અને ઋણ વીજભારનો ના કેન્દ્રો એકબીજા ઉપર સંપાત થયેલા હોય, એટલે ભેગા જ હોય. ફાઇનલી આવી રીતે આપણે એમ વિચાર કરવો હોય કહી શકીએ કે ધારો કે અણુ હોય તો એના ધન અને ઋણ વીજભારના કેન્દ્રો એક જ બિંદુ પાસે સંપાત હોય, ધન હોય ત્યાં જ ઋણ હોય, જેથી શું થાય આનો કોઈ ડાયપોલ મોમેન્ટ પ્રાપ્ત ન થાય. જ્યાં ધન છે ત્યાં જ અહીંયા શું છે ઋણ વીજભાર છે, જેથી આનો કોઈ ડાયપોલ મુમેન્ટ પ્રાપ્ત ન થાય, એટલે અધ્રુવીય અણુ એ કાયમી ડાયપોલ મુમેન્ટ ધરાવતા નથી. પણ જો એને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે, બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો શું થાય? તો ધન વીજભાર ઉપર વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગુ પડે અને ઋણ વીજભાર પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગુ પડે, જેથી આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં આપણે એમ કહી શકાય કે જે આ ધન અને ઋણ વીજભાર બધા એના કેન્દ્રો બધા ભેગા હતા એની બદલે અહીંયા શું આવશે થોડા આમ છૂટા પડશે, જેથી આમાં નવો ડાયપોલ, હવે પહેલાં આ પણ ડાયપોલ નહોતો પણ હવે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં આવવાથી ડાયપોલ શું થયો, પ્રેરિત થયો. આ પ્રેરિત ડાયપોલ, એની પ્રેરિત ડાયપોલની કંઈક આપણે છે
મુમેન્ટ એ પ્રાપ્ત થશે અને આ કેટલા છૂટા પડે એની કંઈક પુનઃસ્થાપકતાને કારણે જેટલા છૂટા પડી શકે એટલા છૂટા પડશે, બહુ વધારે ન છૂટા પડે. તો અહીંયા છે ભાઈ બાહ્ય બળ, એ અહીંયા જે બાહ્ય બળ લાગશે આના ઉપર એ આંતરિક ક્ષેત્રના પુનઃસ્થાપક બળ વડે સંતુલિત થશે અને એટલા છૂટા પડશે. પ્રેરિત ડાયપોલની ચાક માત્ર પણ ઉદ્ભવે છે જેની આપણે કંઈક ડાયપોલ મોમેન્ટ અને અણુની પ્રાપ્ત થશે અને એનું ડાયપોલ મોમેન્ટ છે એ વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં હોય છે. શા માટે? કારણ કે જેમ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર મોટું હશે એમાં વધારે છૂટા પડશે અને છૂટા વધારે પડશે તો ડાયપોલ મોમેન્ટ નું મૂલ્ય વધુ પ્રાપ્ત થશે. કારણ કે ડાયપોલ મોમેન્ટ પી બરાબર ક્યુ ઇન્ટુ ટુ એ, ટુ એ એટલે બે વચ્ચેનું, બે વીજભારો વચ્ચેનું અંતર. જેમ વધારે વિદ્યુત ક્ષેત્ર એમ વધારે છૂટા પડે અને વધારે ડાયપોલ મોમેન્ટ પ્રાપ્ત થાય એમ ડાયપોલ મોમેન્ટ એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં, સમપ્રમાણતામાં એટલે કે એનો રેખીય સંબંધ કહેવાય. એટલે આપણે અહીં લખેલું છે કે જેને રેખીય સમદિગ્ધર્મી ડાયઇલેક્ટ્રિક કહેવામાં આવશે. આ રેખીય સમદિગ્ધર્મી કારણ કે બે વચ્ચે રેખીય સંબંધ છે એટલા માટે. તો અહીંયા છે બાહ્ય વિદ્યુત ક્ષેત્રને લીધે ડાયઇલેક્ટ્રિકની ચોખ્ખી ડાયપોલ ચાક માત્રા મળે છે. ચોખ્ખી એટલે કે વ્યવસ્થિત આપણે ડાયપોલ ચાક માત્રા આપણે પ્રાપ્ત થાય જ છે. તો આમ છે આપણે શું વાત કરી અત્યારે કે ભાઈ ફાઇનલી વાત કરીએ તો વાહક પદાર્થને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર મૂકવામાં આવે તો વાહક પદાર્થની અંદરના વિસ્તારમાં સંપૂર્ણ વિદ્યુત ક્ષેત્ર ઝીરો જ પ્રાપ્ત થાય. અવાહક પદાર્થમાં બે પ્રકાર, ધ્રુવીય અને અધ્રુવીય, જેમાં દરેક અણુ છે એ કાયમી ડાયપોલ જ હોય તેવા અણુને ધ્રુવીય અણુ કહેવાય ને એવા પદાર્થોને ધ્રુવીય પદાર્થ કહેવામાં આવશે. અને અધ્રુવીય પદાર્થ કે જેના અણુ કાયમી ડાયપોલ નથી હોતા, એના ધન અણુ વીજભારના કેન્દ્ર એકબીજા ઉપર સંપાત થયેલા હોય છે એવા અધ્રુવીય અણુ કહેવાય ને એવા પદાર્થને અધ્રુવીય પદાર્થ કહેવામાં આવશે. તો ધ્રુવીય પદાર્થને જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવશે તો અંદર વિદ્યુત ક્ષેત્ર ઇન્ટરનલ એક નવું પેદા થશે જ, ઉત્પન્ન થશે જ, આમાંય થશે. પણ જે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જેટલું પ્રબળ તો નહીં જ થાય અને એના કારણે અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ઝીરો નહીં થાય પણ થોડુંક પહેલાં કરતાં, પહેલાં જે હતું, પહેલાં ધારો કે વાહક પદાર્થમાં કેમ વિદ્યુત ક્ષેત્ર ઝીરો થતું, એમાં એ ઝીરો નહીં થાય પણ અહીંયા શું થશે, પહેલાં બાહ્ય કરતાં અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેવું મળશે, ઓછું મળશે. અધ્રુવીય પદાર્થને જ્યારે કાયમી વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે છે ત્યારે એ ભાઈ ધ્રુવીભૂત થાય છે. આ જે એને કાયમી ડાયપોલ આપણે પ્રાપ્ત થયો એટલે આપણે એમ કહી શકાય કે ભાઈ આ ધ્રુવીભૂત થયો એમ કહેવામાં આવશે, બરાબર. તો અહીંયા છે અધ્રુવીય પદાર્થને જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે છે ત્યારે તેમાં કંઈક ચોખ્ખી ડાયપોલ ચાક માત્રા પ્રાપ્ત થાય છે અને તેનું આપણે ધ્રુવીભવન થયું એમ આપણે કહી શકાય અને ધ્રુવો છૂટા પડી જાય એમ આપણે કહી શકાય. તો અહીંયા સુધી આપણે ચર્ચા રાખીએ છીએ. આવતા લેક્ચરમાં આપણે પછી આપણા લીથામાં જે લખેલો છે 10.2 નામનો ટોપિક છે જેમાં આપણે વિચાર કરશું. અત્યારે 10મા ટોપિક કન્ટિન્યુ આપણે જે ચાલુ રાખીશું જેમાં આપણે ચર્ચા કરવાના છીએ કે ધ્રુવીય અણુ જે આપણે આ જે સ્ટોરી છે એને વ્યવસ્થિત આપણે હજી એક્સપ્લેન કરવાની છે.